नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपंथ विद्यालय धोरण 3 विषय सामान्य ज्ञान। विषय सामान्य ज्ञान में आज आप पाठ 7 नो अभ्यास करशू। पाठ 7 में शू आवे छे तो कि गुजरातना जिल्लाओ अने तेमना मुख्य मथको। गुजरातना जिल्लाओ केटला छे तो कि 33। केटला छे? 33। अने तेना मुख्य मथको पण एनी सामे लखवाना छे। धारो के कच्छ छे तो कच्छनो मुख्य मथक शू थाय ए आपणे लखवानुं छे, ए आपणे आजे एमां समझवानुं छे। गुजरातना जिल्ला कीधा छे बराबर। हवे गुजरातनो नक्शो दरेक बाळकोए जोयो ज हशे, जोयो छे? न जोयो होय तो आपणे आजे जोशुं। तो बधा बाळको सामान्य ज्ञान बार काढी लेशे, पेज नंबर 13 खोलशे। पाठ 7 गुजरातना जिल्लाओ अने तेमना मुख्य मथको। पेन्सिल हाथ में लई लेवानी छे। चलो काढ्युं। हवे जोवो एमां पाठ 7 में गुजरातना जिल्लाओ अने तेमना मुख्य मथको। अहीं आपेला गुजरातनो नक्शो जुओ अने तेमां गुजरातना जिल्लाओ अने तेमना मुख्य मथकोना नाम वाचो अने याद राखो। हवे आपणे गुजरातना केटला जिल्ला छे तो के 33। आ तमने जे आप्युं छे शू छे? आ तमने आप्युं ए शू छे तो के गुजरातनो नक्शो छे, 33 जिल्ला छे। जो अहीं शू छे तो के कच्छ। हवे कच्छना जिल्लानी बाजूमां कयो जिल्लो आवे छे तो के बनासकाંઠા। બનાસકાંઠાની બાજુમાં તો કે પાટણ। કયો જિલ્લો છે? પાટણ। પાટણની નીચે કયો આવે છે તો કે સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગરની બાજુમાં કયો જિલ્લો છે તો કે મોરબી। મોરબી અને સુરેન્દ્રનગર બે કેવા છે તો કે બાજુના જિલ્લા। મોરબીની બાજુમાં તો કે જામનગર। પછી નવો જિલ્લો આવ્યો છે દેવભૂમિ દ્વારકા। નીચે છે પોરબંદર। જામનગરની બાજુમાં કયો છે તો કે રાજકોટ। એની નીચે છે અમરેલી। અમરેલીની બાજુમાં જૂનાગઢ। જૂનાગઢની નીચે ગીર સોમનાથ। પછી સુરેન્દ્રનગરની નીચે બોટાદ, એની નીચે ભાવનગર, અને અમરેલીની બાજુમાં પણ ભાવનગર। સુરેન્દ્રનગરની બાજુમાં કયો જિલ્લો છે તો કે અમદાવાદ। એની બાજુમાં કયો છે તો કે ગાંધીનગર। એની બાજુમાં પાટણની બાજુમાં અને ગાંધીનગરની ઉપર તો કે મહેસાણા। એની બાજુમાં સાબરકાંઠા છે જિલ્લો, પછી અરવલ્લી છે ને, પછી અહીંયા પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ। 33 જિલ્લાનો આ ગુજરાતનો નકશો બનાવેલો છે છે। હવે તમને વિડીયોના અંતે આ નકશાની એક ગેમ મૂકવામાં આવશે। આખો નકશો અલગ અલગ ટુકડામાં હશે અને તમને સમજાવી કયો જિલ્લો ક્યાંની નજીક આવે છે એ ફિટ બહેરવામાં આવશે। હવે તમે જોઈ શકો કે તમારા જિલ્લાનું નામ કયું થાય તો કે આપણા જિલ્લાનું નામ તો મોરબી થશે। પછી આપણા પાડોશી જિલ્લાનું નામ શું થાય તો મોરબીથી નજીક કયો છે? રાજકોટ। આપણા પાડોશી જિલ્લાનું નામ શું થશે? રાજકોટ। હવે ઉત્તરે કયો જિલ્લો આવે ને દક્ષિણે કયો જિલ્લો આવે ને એ આપણે જોવાનું છે બરાબર। જો તમને નીચે ખાલી જગ્યા આપેલી છે, આપી છે ને, જો નીચેની ખાલી જગ્યા સ્વાધ્યે। ઉપર આપેલા નકશા જોઈને નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક શબ્દમાં લખો। પહેલું તમારા જિલ્લાનું નામ લખો। આપણે કયા જિલ્લામાં રહી છીએ તો કે મોરબી। તો અહીંયા લખવાનું છે તમારે પેન્સિલથી મોરબી। લખ્યું બધા બાળકોએ? ત્યાર પછીનો પ્રશ્ન જુઓ, તમારા પાડોશી જિલ્લાનું નામ લખો
तो मोरबीनी पड़ोसी जिलो क्यों थे तो कि राजकोट राजकोट एमा लखो राजकोट। त्रीजु पाटणनी उत्तरे कयो जिलो आवेलो छे हवे पाटणनो जिलो नक्शा में गोतो जोई क्या छे नक्शो तमे जोवो एमा पाटण क्या आपेलू छे एनी उत्तरे कयो जिलो आवे छे तो ई आपणे शोधवानो छे। चालो हवे शुं हतो प्रश्न तो के पाटणनी उत्तरे कयो जिलो आवेलो छे पण आपने दिशा तो खबर होवी जोईए ने कि उत्तर कई बाजू दक्षिण कई बाजू पूर्व कई बाजू अने पश्चिम कई बाजू तो आ बाजू ऊपर आवशे ई उत्तर नीचे आवशे ई दक्षिण आ बाजू आवशे ई पूर्व अने आ बाजू आवशे ई पश्चिम। पाटणनी उत्तर एटले के पाटणनी उत्तर एटले के ऊपर उत्तर बाजू जोवानुं तो पाटणनी उत्तरे कयो जिलो थशे बनासकांठा तो एमां लखो जवाबमां शुं आवशे बनासकांठा। एना पछीनो प्रश्न शुं छे तो के नवसारीनी दक्षिणे कयो जिलो आवे छे उत्तरनो जोयो हवे दक्षिणनो जोशुं नवसारी आमां शोधवानुं छे। नवसारी क्यां छे कच्छ छे पाटण छे मोरबी सुरेन्द्रनगर अमदावाद राजकोट अमरेली भावनगर सूरत तापी आ नवसारी आव्युं। हवे दक्षिण कई बाजू आवशे तो के नीचेनी बाजू तो नवसारीनी दक्षिणे कयो जिलो थशे वलसाड તેનો શું જવાબ આવશે પ્રશ્ન નંબર 4નો તો કે વલસાડ વલસાડ। ચાલો એમાં વલસાડ લખું। ત્યાર પછી 5મો પ્રશ્ન શું છે તો કે પંચમહાલની પૂર્વે કયો જિલ્લો આવેલો છે પંચમહાલની પૂર્વે એટલે આપણે પૂર્વ બાજુ જ જોવાનું કે પંચમહાલ ઈ બાજુ હશે તો પૂર્વ દિશા કઈ થશે તો કે આ બાજુની પૂર્વ થશે। હવે એમાં પંચમહાલ અહીંયા આપેલું છે તો પંચમહાલની પૂર્વ બાજુ કયો જિલ્લો થશે તો કે દાહોદ તો એમાં લખો દાહોદ દાહોદ લખું દાહોદ। ત્યાર પછી જામનગરની પશ્ચિમે કયો જિલ્લો આવેલો છે તો કે જામનગરની પશ્ચિમે પશ્ચિમ આ બાજુ થશે તો આ જામનગરની પશ્ચિમે કયો થશે તો કે દેવભૂમિ દ્વારકા કયો જિલ્લો તો કે દેવભૂમિ દ્વારકા એમાં લખો દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા। ચાલો લખાઈ ગયું બધા બાળકોને તો ત્યાર પછીનું પેજ ફેરવો પાછળનું પાછળના પેજ ઉપર જોવો શું તમને સૂચના આપી છે તો કે નીચે વિભાગ અમાં આપેલ ગુજરાતના જિલ્લાની સામે બમાંથી તેમના સાચા મુખ્ય મથકના નામ શોધી ઉત્તરમાં તેના ક્રમ અક્ષર લખો પહેલું એક આપ્યું છે આ વિભાગ અ છે વિભાગ બ આ જિલ્લા છે એની સામેના મુખ્ય મથકો આપણે શોધીને લખવાના આવે કચ્છનું મુખ્ય મથક શું થશે તો એ આપણે શોધીને લખવાનું છે તો કચ્છનું મુખ્ય મથક શું થાય ભુજ થાય શું થાય ભુજ તો કચ્છની સામે શું આવે ઘ તો જો પહેલામાં તમને ઉદાહરણ કરીને આપેલું છે કે પેલું તો ઘ એટલે કે કચ્છમાં મુખ્ય મથક શું થશે ભુજ। હવે બીજું શું આપ્યું છે તો કે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરનું મુખ્ય મથક શું થશે તો કે સુરેન્દ્રનગર જ થશે તો હવે આમાં તમારે શોધવાનું કે સુરેન્દ્રનગરનું મુખ્ય મથક સુરેન્દ્રનગર તો આમાં ક્યાં છે સુરેન્દ્રનગર તો ક્યાં દ કરેલો છે તો બીજા નંબરમાં શું કરવાનું થશે દ તો અહીંયા દ કરો। ત્રીજા નંબરે શું આપ્યું છે તો કે રાજકોટ છે જો
શું આપેલું છે? રાજકોટ. તો રાજકોટનું મુખ્ય મથક શું થશે એ આપણે શોધવાનું. તો રાજકોટનું મુખ્ય મથક રાજકોટ જ થશે. તો આ તમને રાજકોટ શેમાં આપ્યું છે? ભમાં. તો ત્રીજા નંબરમાં ભ. ચોથા નંબર ઉપર શું આપ્યું છે તમને? જામનગર. જામનગરનું મુખ્ય મથક શું થશે? તો જામનગરનું મુખ્ય મથક શું થશે? જામનગર જ થશે. એમાં શું આવશે? તો કે ચોથા નંબરમાં ઠ. તો ચોથા નંબરમાં આપણે ઠળિયાનો ઠ. પાંચમું, પાંચમું શું આપ્યું છે તમને? તો કે પોરબંદર. પોરબંદર છે, પોરબંદરનું મુખ્ય મથક શું થશે એ જોવાનું અને જે આવતું હોય લખવાનું. પોરબંદરનું મુખ્ય મથક પોરબંદર જ થશે. જો તમને આ બાજુમાં આપેલું છે પોરબંદરનું પોરબંદર, તો એમાં શું છે? પ. તો પાંચમામાં શું જવાબ આવશે? પ. શું આવશે? પ. તો પાંચમામાં પ કરો. ત્યાર પછી છઠ્ઠું. તો છઠ્ઠું શું આપેલું છે? તો કે જૂનાગઢ. તો જૂનાગઢનું મુખ્ય મથક શું થશે? જૂનાગઢ. જો તમને એક ક આપેલો છે, છે ને ક, તો જૂનાગઢનું જૂનાગઢ. તો છઠ્ઠામાં શું આવશે? ક. તો એમાં લખો ક, કબૂતરનો ક. સાતમું શું છે? તો કે અમરેલી. અમરેલીનું મુખ્ય મથક શું થશે એ આપણે આમાં શોધવાનું છે અને એમાંથી જે અક્ષર આવતો હોય લખવાનું. અમરેલીનું શું થશે? તો કે અમરેલી જ થશે. શું આપ્યું છે તમને? ય. તો આપણે સાતમામાં ય લખશું. આઠમું ભાવનગર. ભાવનગરનું મુખ્ય મથક શું થશે તો એ આપણે આમાં શોધવાનું અને પછી એનો જવાબ લખવાનો છે. તો ભાવનગરનું મુખ્ય મથક જોવો જોઈએ શું થશે? ભાવનગર જ. તમને અહીંયા બ કરીને આપેલો છે, એમાં શું આપ્યું છે? ભાવનગર. તો એમાં શું આવશે આઠમામાં? બ. પછી નવમું. નવમું શું છે? તો કે બનાસકાંઠા. બનાસકાંઠાનું મુખ્ય મથક શું છે? તો કે બનાસકાંઠાનું મુખ્ય મથક આ મથકો આપ્યા છે એમાં શોધવાનું છે અને એમાંથી જોઈને આપણે જે અક્ષર આવતો હોય એ લખવાનો છે. બનાસકાંઠાનું મુખ્ય મથક શું થશે? પાલનપુર થશે. જો અહીંયા ફરી ગયું, નકર જે જિલ્લો હોય છે એ જ એનું મુખ્ય મથક. પણ બનાસકાંઠામાં શું આવશે મુખ્ય મથક? પાલનપુર. એટલે કે વ. નવમામાં આવશે વ. પછી દસમું શું છે? પાટણ. તો પાટણનું મુખ્ય મથક શું થશે? તો પાટણનું પાટણ જ થશે. તો અહીંયા શું આવશે? હણફેણનો હણ. અગિયારમું. મહેસાણાનું મુખ્ય મથક શું થશે? તો કે મહેસાણાનું મુખ્ય મથક મહેસાણા જ થશે. તો એમાં અડ છે, તો અડ આવશે. બારમું. સાબરકાંઠા. સાબરકાંઠાનું મુખ્ય મથક શું થશે? તો એ આપણે શોધવાનું છે, જે અક્ષર આવે એ લખવાનું છે. સાબરકાંઠાનું મુખ્ય મથક શું થશે? હિંમતનગર. તો બારમામાં શું આવશે? હિંમતનગર. તો એમાં સ ફાડ્યો. તેરમું. ગાંધીનગરનું મુખ્ય મથક શું થશે? તો કે ગાંધીનગરનું મુખ્ય મથક ગાંધીનગર જ થાય છે. તો અહીંયા ખમાં તમને ગાંધીનગર આપ્યો છે. તો તેરમામાં શું આવશે? ખ, ખટારાનો ખ. ચૌદમું શું છે? અમદાવાદ. અમદાવાદનું મુખ્ય મથક શું છે? તો અમદાવાદનું મુખ્ય મથક અમદાવાદ જ છે. તો એમાં સ મીંડાવાળો સ. પંદરમું. ખેડા. ખેડાનું મુખ્ય મથક શું છે? તો કે ખેડાનું મુખ્ય મથક નડિયાદ થશે. તો આમાં નડિયાદ ક્યાં આપેલું છે? તો કે આર્યું. સ સસલાનો સ. પંદરમાં સ. સોળમું. આણંદ. આણંદનું મુખ્ય મથક શું છે? તો કે આણંદનું મુખ્ય મથક આણંદ જ છે. અહીંયા તમને લ આપેલો છે, છે જોવો જોઈએ. લમાં આણંદ લખેલું છે, લ આણંદનું આણંદ. તો અહીંયા શું આવશે? સોળમાં લ લખોટીનો લ. પંચમહાલનું મુખ્ય મથક શું છે? તો હવે પંચમહાલનું મુખ્ય મથક ગોધરા આવે છે. શું આવે? ગોધરા. તો જોવો આમાં ગોધરા આપેલું હશે. અહીંયા છે મમાં ગોધરા, તો એમાં શું લખવાનો થશે? મ. પછી અઢારમું.
दाहोद शू आप तमने दाहोद तो दाहोद दाहोद नु मुख्य मथक शू थे दाहोद थे तो दाहोद में शू ह तो अठार लखो ह। त्यार पछी वडोदरा पूछे जो ओगणीस नंबर में तो वडोदरा नु मुख्य मथक शू थे वडोदरा ज थे तो वडोदरा में क्या छे तो क्या छेले आपेलू छे ध तो अँ शू आवशे ध। पछी शू छे वडोदरा पछी वीस नंबर में भरूच भरूच नु मुख्य मथक शू थे तो के भरूच नु मुख्य मथक भरूच ज थे जो अँ श में भरूच आपेलू छे तो वीसमा में शू आवशे श क्षत्रिय नो श। त्यार पछी एकवीसमू एकवीसमा में शू आप्युं छे जिल्लो तो के सूरत सूरत नु मुख्य मथक शू थे ए आपणे मुख्य मथक में शोधवानुं छे अने पछी लखवानुं छे जो जो ए क्यूँ थे सूरत नु सूरत ज थे तो एकवीसमा में शू आवशे सॉरी सूरत बावीस नंबर पर छे एटले बावीस नंबर में सूरत तो शू आवशे ज तो बावीसमा में शू ज करशू आपणे आपणे एकवीस नंबर नु भूली गया छी हवे एकवीस नंबर करशू पहला बावीस नंबर कर्यो तो बराबर एकवीस नंबर में शू छे तो के नर्मदा नर्मदा नो शू थाशे मुख्य मथक तो के नर्मदा नो मुख्य मथक थाशे राजपीपळा चौर्यो ई एकवीस नंबर में आवशे नर्मदा नो मुख्य मथक राजपीपळा थाशे एटले एमां शू आवशे च कईरो बधाए। त्यार पछी त्रेवीसमू शू छे तो के नवसारी नवसारी नु मुख्य मथक शू थाशे तो के मुख्य मथक नवसारी नु आपणे आमां शोधवानुं छे अने पछी जे अक्षर आवतो होय ई आपणे नीचेना जवाबमां लखवानो छे तो नवसारी नु मुख्य मथक शू थाशे तो के नवसारी ज थाय छे जो तमने न करीने आपेलो छे नवसारी तो एमां शू आवशे त्रेवीसमां न। पछी चौवीसमू शू छे डांग तो डांग नु मुख्य मथक शू थाय छे तो के डांगनु मुख्य मथक आहवा थाय छे आहवा डांगनु मुख्य मथक शू थाय आहवा तो चौबीसमा में शू आवशे तो। पच्चीसमू शू छे वलसाड शू छे वलसाड तो वलसाडनु मुख्य मथक शू थाशे तो वलसाडनु मुख्य मथक वलसाड तो पच्चीसमा में शू जवाब आवशे ज। त्यार पछी छवीसमू छवीसमू शू आप्युं छे तमने तो के तापी तो तापीनु मुख्य मथक शू थाशे गोतो जोई वियारा शू थाशे तापीनु मुख्य मथक वियारा तो छवीसमा में आवशे ड। सत्यावीसमू अरवली अरवलीनु मुख्य मथक शू थाशे अरवलीनु मुख्य मथक थाशे मोडासा मोडासा क्या आप्यो छे तमने ग गणपतिनो ग तो सत्यावीसमा शू आवशे ग। त्यार पछी अठ्यावीसमू शू आप्युं छे महीसागर तो महीसागरनु मुख्य मथक शू थाय छे लुणावाडा लुणावाडा शू थाशे लुणावाडा लुणावाडा क्या आपेलू छे आमां तो के आ छ मां लुणावाडा आपेलू छे तो ई अठ्यावीसमा आवशे। त्यार पछी ओगणत्रीसमू छोटा उदयपुरनु मुख्य मथक शू थाशे तो के छोटा उदयपुरनु मुख्य मथक छोटा उदयपुर ज थाशे ट आपेलो छे तमने। पछी त्रीसमू मोरबीनु मुख्य मथक तो के मोरबी थाय तो जो भाई ढ मां तमने मोरबी आपेलो छे तो एमां ढ आवशे त्रीसमा। एकत्रीसमू बोटाद बोटादनु मुख्य मथक शू थाशे तो के बोटादनु बोटाद ज थाय छे तो आमां बोटाद शोधवानो थ मां बोटाद आપ્યો છે તો અહીંયા આવશે થાળીનો થ। પછી 32મું શું છે ગીર સોમનાથ ગીર સોમનાથનું મુખ્ય મથક શું થાશે તો કે ગીર સોમનાથનું મુખ્ય મથક વેરાવળ થાય છે તો હવે આમાં વેરાવળ ક્યાં આપેલું છે તો કે આ રિફોમાં વેરાવળ તમને આપેલું છે તો 32માં શું આવશે ફ। પછી 33મું શું છે દેવભૂમિ દ્વારકા
देवभूमि द्वारकानुं मुख्य मथक शुं थशे तो के खंभाड़िया। शुं थशे? खंभाड़िया। तो आमां खंभाड़िया क्यां आपेलुं छे तो के आर्यू र रियो ई खंभाड़ियानो छे तो 33માં રમકડાનો र। સમજાણું મુખ્ય મથક કેનું કયું મુખ્ય મથક છે? કચ્છનું ભુજ છે, પછી સુરેન્દ્રનગરનું સુરેન્દ્રનગર છે, રાજકોટનું રાજ। શું જોયું આપણે? તો કે જિલ્લાઓ અને એના મુખ્ય મથકો। કચ્છનું કયું થયું હતું? તો કે કચ્છનું છે ભુજ। પછી સુરેન્દ્રનગરનું? તો કે સુરેન્દ્રનગરનું સુરેન્દ્રનગર છે। પછી રાજકોટનું? તો કે રાજકોટનું રાજકોટ છે। પછી જામનગરનું? જામનગર છે। પોરબંદરનું? પોરબંદર છે। જૂનાગઢનું કયું થશે? તો કે જૂનાગઢનું જૂનાગઢ છે। પછી છે અમરેલી। અમરેલીનું મુખ્ય મથક શું થાય છે? તો કે અમરેલીનું મુખ્ય મથક અમરેલી જ છે। પછી ભાવનગરનું મુખ્ય મથક? તો કે ભાવનગર। બનાસકાંઠાનું મુખ્ય મથક શું થશે? તો કે બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર થશે। પાટણનું મુખ્ય મથક? તો કે પાટણ। મહેસાણાનું મુખ્ય મથક શું થશે? તો કે મહેસાણા। સાબરકાંઠાનું મુખ્ય મથક હિંમતનગર। ગાંધીનગરનું મુખ્ય મથક? તો એનું ગાંધીનગર જ થશે। અમદાવાદનું મુખ્ય મથક શું થશે? તો કે અમદાવાદનું અમદાવાદ જ થશે। પછી ખેડાનું મુખ્ય મથક? તો કે નડિયાદ થશે। આણંદનું મુખ્ય મથક શું થાય છે? તો કે આણંદનું મુખ્ય મથક આણંદ જ થશે। પછી પંચમહાલનું મુખ્ય મથક શું થશે? તો કે ગોધરા। પછી દાહોદનું મુખ્ય મથક? તો કે દાહોદ। વડોદરાનું મુખ્ય મથક? તો કે વડોદરા। ભરૂચનું મુખ્ય મથક શું થશે? તો કે ભરૂચનું મુખ્ય મથક શું થાય છે? તમને ખબર છે કયું આવે? ભરૂચનું પણ ભરૂચ જ થાય। પછી નર્મદાનું મુખ્ય મથક કયું છે? તો કે નર્મદાનું રાજપીપળા। સુરતનું મુખ્ય મથક કયું છે? તો કે સુરતનું મુખ્ય મથક સુરત। પછી શું છે સુરત પછી? તો કે નવસારી। નવસારીનું નવસારી આવશે। પછી ડાંગનું? તો કે ડાંગનું મુખ્ય મથક શું થશે? ડાંગનું મુખ્ય મથક, મુખ્ય મથકમાં જોવો જોઈએ શું થાય? તો કે આહવા। વલસાડનું મુખ્ય મથક શું થશે? તો કે વલસાડ। પછી શું છે વલસાડ પછી? તાપી। તાપીનું શું થશે? તો કે વ્યારા। વ્યારા। પછી અરવલ્લી છે? તો કે અરવલ્લીનું મુખ્ય મથક શું થશે? તો કે મોડાસા। મહીસાગરનું મુખ્ય મથક શું થશે? મહીસાગરનું મુખ્ય મથક લુણાવાડા થશે। કયું થશે? લુણાવાડા। છોટેઉદેપુરનું મુખ્ય મથક શું થશે? તો કે છોટેઉદેપુરનું મુખ્ય મથક છોટેઉદેપુર જ થશે। મોરબીનું મોરબી થશે। પછી બોટાદનું મુખ્ય મથક? તો કે બોટાદ। ગીર સોમનાથનું મુખ્ય મથક શું થાય છે? તો કે ગીર સોમનાથનું મુખ્ય મથક વેરાવળ। કયું થશે? વેરાવળ। પછી દેવભૂમિ દ્વારકાનું? તો કે ખંભાળિયા। આજે આપણે શેનો અભ્યાસ કર્યો? ગુજરાતના નકશાઓ અને જિલ્લાઓ સામે એના મુખ્ય મથકનો અભ્યાસ કર્યો। હવે આ સામાન્ય જ્ઞાનના પાઠ 7 આપણો પૂરો થાય છે। આની સાથે હું તમને બેઝિક નકશો કઈ રીતે જોઈન્ટ થશે રમતવારો એ હું તમને એનો વિડીયો મોકલીશ, એટલે તમને ખ્યાલ આવશે કે કયા જિલ્લાની બાજુમાં કયો જિલ્લો આવે છે। વ્યવસ્થિત રીતે પાઠમાં લખી લેવાનું છે। અસ્તુ, જય હિન્દ।